गुड मॉर्निंग मित्रों, चैप्टर नंबर एक जे आपणे भणी गया ऑलरेडी, रसायण विज्ञानी पायानी संकल्पना, एना आपणे स्वाध्याय जोया था। अने प्लस वधारना एमसीक्यू माटेनी मैं तमने लोकोने काले प्रेक्टिस मोकलेली हती, बराबर छे? तो ए प्रेक्टिस जे छे काले नहीं पण लगभग परम दिवसे मोकलेली हती, तो प्रेक्टिसना एमसीक्यू नुं सोल्यूशन तमे लगभगनुं कर्युं हशे। अमुक एवा एमसीक्यू हता के जेना कॉन्सेप्ट आपणे भण्या नथी अने जेडब्ल्यूई नीटमां उपयोगी पण छे, અને એ કોન્સેપ્ટ એવા નથી કે આપણે નથી ભણ્યા તો આવશે તો શું કરશું। એ આપણે અમુક કોન્સેપ્ટ 12મા ધોરણની અંદર ઘણા બધા ચેપ્ટરની અંદર રિપીટ થશે ત્યારે પાછા આપણે ભણવાના આવશે, પણ અત્યારે આની અંદર આપણે પૂછેલા છે એનું કારણ એ છે કે સાથે સાથે કન્ટિન્યુમાં જે અમુક એમસીક્યુ જે છે એનું સોલ્વ શકીએ। બાકી આપણે ધોરણ 12 આખું કમ્પ્લીટ કરશું ને મિત્રો, ત્યારે જ તમને અમુક એમસીક્યુ સમજાશે। બાકી અત્યારે તો શું કરવું પડશે, સામાન્યતઃ યાદ જ રાખવા પડશે કે ભાઈ આ મેથડ કેવી રીતે આવી, તો એને આપણે યાદ રાખવી પડશે, બરાબર છે? હા, એ મેથડ જોશું વિથ સોલ્યુશન, અને તમે લોકો ધ્યાનથી જોજો। તમે લોકોએ જે 39 એમસીક્યુઝ જે જોયા છે એની અંદર આપણે વારાફરતી વારા વિથ એક્ઝામ્પલ જોઈએ જોતા જ જઈએ છીએ। આમ તો સોલ્યુશન જેટલાનું થશે એટલાનું કરશું, બાકી હું તમને રસ્તો ચીંધી દઈશ, તમે લોકો જાતે પણ ટ્રાય કરજો, બરાબર છે? શું છે પહેલો પ્રશ્ન જુઓ। 1.520 ગ્રામ ધાતુ હાઇડ્રોક્સાઇડને ગરમ કરવાથી 0.995 ગ્રામ ઓક્સાઇડ બને છે, બરાબર? એટલે ધાતુના હાઇડ્રોક્સાઇડને ગરમ કરવાથી ઓક્સાઇડ બને છે, તો એનો તુલ્યભાર આપણે કોનો તુલ્યભાર ગણવાનો છે? ખાલી ધાતુનો જ તુલ્યભાર ગણવાનો છે? તો પહેલાં તો છે ને એક આપણે સાદી રિએક્શન લખીએ। જોજો, આના કરતાં થોડુંક ડિફરન્ટમાં જઈએ, સૂત્ર આ જ આવશે પણ ડિફરન્ટમાં, કે આપણી પાસે ધાતુનો હાઇડ્રોક્સાઇડ એટલે MOH થાય, બરાબર છે? તો એને આપણે આયનીકરણ કરીએ તો શું થાય? એમ પ્લસ વત્તા શું આવશે મિત્રો? OH માઇનસ આવે, બરાબર છે? અને જો એ ધાતુનો ઓક્સાઇડ હોય ને તો એનું આયનીકરણ કેવું થશે? એમ વત્તા O2 માઇનસ, M2 પ્લસ અને O2 માઇનસ, બરાબર છે? ઓક્સિજનનો ટૂંકમાં વીજભાર કેટલો છે? 2 માઇનસ છે। હાઇડ્રોક્સાઇડનો વીજભાર કેટલો છે? 1 માઇનસ છે, બરાબર? હવે મિત્રો બહુ જ સિમ્પલ વાત છે, અહીંયા જે ક્વેશ્ચન છે ને એની અંદર કે ધાતુના હાઇડ્રોક્સાઇડનું જે વજન આપેલું છે, જે વજન આપેલું છે એ કેટલું છે? 1.520, અને ધાતુના ઓક્સાઇડનું વજન જે આપેલું છે એ બંનેનો ભાગાકાર કરવાનો છે। ઇક્વલ ટુમાં શું આવશે? એના ઇક્વિવેલન્ટ વેઇટનો ભાગાકાર કરવાનો છે। EM એટલે અહીંયા શું આપેલું છે? અહીંયા EM આપેલું છે, બરાબર છે? આ EM જે આપેલું છે ને એ E એટલે ઇક્વિવેલન્ટ વેઇટ, આ તમે એક પહેલાં તો આટલું પહેલાં નોટ ડાઉન કરી નાખો, એટલે હું આને ઇરેઝ કરી નાખું છું। પછી શું આવશે જો અહીંયા, એટલે આપણે સાદમ સાદું જો જોઈએ ને તો MOH નું વજન, MOH નું વજન છેદમાં શું આવશે? MO નું વજન, બરાબર? એના બરાબર શું આવશે? તો એના બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ મેટલ, એટલે કે તુલ્યભાર મેટલનો, વત્તા ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ શું આવશે? OH માઇનસ, બરાબર? આ તમે તમારી નોટ ડાઉન કરજો, EQ છે આ, EQ તુલ્યભાર, કેપિટલ ઈ જે આમાં આપેલા છે ને એ ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે એને કહેવાય તુલ્યભારની સંજ્ઞા, બરાબર? છેદમાં શું આવશે? તો EQ ઓફ મેટલ વત્તા EQ ઓફ શું આવશે? O2 માઇનસ ઓક્સાઇડનો, બરાબર છે? તો હવે આપણને ઓલા બે વજન તો આપેલા જ છે, 1 કેટલા આપેલો છે? 520ના છેદમાં શું આવશે મિત્રો? અહીંયા 1.520ના છેદમાં બીજું કયું આપ્યું છે? 0.995, બરાબર? EMને આપણે શું ધારી લઈએ? જો બે જગ્યાએ ઇક્વિવેલન્ટ વેઇટ બે સમાન જ છે તો આપણે એને X ધારી લઈએ છીએ। હવે OH માઇનસ જે છે ને વત્તા અહીંયા શું આવશે? OH માઇનસમાં O એટલે ઓક્સિજનનો, શું આવશે ત્યાં? અણવીય દળ 17, અને ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1 વત્તા 1 એટલે શું થશે? 17, છેદમાં એનો વીજભાર એટલે કેટલો થશે? 1, 17ના છેદમાં 1, બરાબર છે? અને બીજું અહીંયા છેદમાં શું આવશે? X તો એમને મજા આવશે કેમ કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ M માટે આપણે X ધારી લીધો છે, બરાબર? વત્તા ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ O2 માઇનસમાં શું આવશે? તો ઓક્સિજનનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો? તો 16, છેદમાં એનો વીજભાર કેટલો આપ્યો છે? 2, બરાબર છે? એટલે જો આ વસ્તુ જે છે ને એ અહીંયા તમને જોવા મળશે, ક્યાં? જો આ રકમમાં અહીંયા ગણેલી છે, બરાબર? એક્સ વત્તા 17 અને એક્સ વત્તા 8, 8 કેવી રીતના આવ્યા? તો 2 × 8 એટલે શું થઈ જાય? 16 થઈ જાય, સોરી 2 × 8 એટલે 16, બરાબર? તો આ જ વસ્તુ અહીંયા લખેલી છે। હવે તમે ચોકડી ગુણાકારને ધ્યાનમાં લેશો, આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર, બરાબર છે? એક્સની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે,
एक्स एक बाजू आ जाए, सादू मूल्य एक बाजू आ जाए, एक्स बराबर आपने शू मैं अँ टोटल नौ जवाब मैसे। बराबर है, समझाई है एक्जेक्टली। तो अँ आ मेथड थी आप जावा एक आ नवी मेथड है जो टेक्स्ट बुक में आप बराबर तुल्य भार मे, तो खास ध्यान आपजो अँ मेथड ने तमे नोट डाउन करजो अलग थी। अहीं ई तमने खबर नहीं पड़े अने अहीं आठ केम आया ए पण नहीं खबर पड़े, हूँ तमने सोल्यूशन आपीश एमां पण नहीं लखेलू होय। आ जे ग्रीन कलर छे एने तमे खास स्टॉप करीने नोट डाउन करी नाखजो। बराबर छे, वीडियो ने स्टॉप करीने नोट डाउन, पहेला अहीं आटलो भाग ने जोई लियो। बराबर छे, स्टॉप करी नाखजो वीडियो, अने बाकीनो जे नीचेनो भाग छे एने पण जोईने स्टॉप करी लेजो। आ वीजभार छेदमां लखेला छे खास, ओएच माइनस नो वीजभार एक तो सत्तर ना छेदमां एक। बराबर, सत्तर केम आया, ऑक्सिजन सोल और हाइड्रोजन एक, एट टोटल सत्तर। और अँ छेद में ऑक्सिजन वीजभार के बे आपेलो है, तो छेद में बे आ सोलना छेद में बे। बराबर है, आ खास जोजो। बराबर, हवे आ पछीनो क्वेश्चन जो है, चुम्बोतेर पॉइंट पांच ग्राम धातुना क्लोराइड, धातुना क्लोराइड एट्ले आणुय दड़ तमने आपेलू है। बराबर, હવે એમાંથી ક્લોરાઇડ સંયોજન 35.5 ગ્રામ ધરાવે છે, તો ધાતુનો ખાલી તુલ્ય ભાર કેટલો? તો હવે ધાતુનો તુલ્ય ભાર એટલે ધાતુનો ક્લોરાઇડ છે, બરાબર છે, એમ સીએલ છે, એનો કેટલો આપ્યો છે? 74.5 આપ્યો છે. હવે સીએલનો કેટલો આપ્યો છે? અહીંયા ખાલી સીએલનો કેટલો આપ્યો છે? તો કે ભાઈ 35.5. તો આ બેની બાદબાકી કરી નાખીએ એટલે શું થઈ જાય? આની બેની બાદબાકી કરી નાખીએ તો જે જવાબ આવે બરાબર એ આપણો શું થઈ જશે? કેટલો જવાબ આવશે? અહીંયા 39 જવાબ આવશે. બરાબર છે, અને એ જ શું થઈ જશે? ખાલી મેટલ માટેનો થઈ જશે. અહીંયા શું થઈ જશે? ખાલી મેટલ. જો અહીંયા ક્લોરાઇડ માટેનો અને આ મેટલ માટેનો આ બેનો સરવાળો કરીએ તો શું જવાબ આવશે આપણને પાછો? આ બરાબર બહુ સિમ્પલ હતું. આ તુલ્ય ભાર એટલે અહીંયા કંઈ મોટી વાત નથી બરાબર શોધવા માટે. આના સિવાયના બહુ કંઈ ડિફિકલ્ટ દાખલાઓ તુલના નથી આપ્યા, કેમ કે એ લોકોને ખ્યાલ છે કે તમે લોકો ઇલેવન્થમાં હજુ ભણ્યા નથી. બરાબર, પણ બારમા ધોરણની અંદર તો આવશે. જો ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન, ધ્યાન આપજો, તમારી પાસે ઓલરેડી છે જ. બરાબર, નીચેનામાંથી કોણ સૌથી ઓછા અણુઓ ધરાવે છે? કોણ સૌથી ઓછા અણુઓ ધરાવે છે? તો અણુઓ માટે તમારે દરેકના મોલ ગોતી લેવાના છે, બહુ સિમ્પલ છે. હવે 22.4 લીટર આપ્યું હોય ને, એટલે 22.4 લીટરે મિત્રો મોલ કેટલા થશે? કોઈ પણ પદાર્થના મોલ થાય એક મોલ. બરાબર છે, સેમ એઝ અહીંયા જોવો જોઈએ ને, 11200 ml આપેલા છે. 11200 ml એટલે પણ કેટલા મોલ થશે? 0.5 મોલ થશે. કેટલા થશે? આ યાદ રાખવા માટે 0.5 મોલ. પછી 22 ગ્રામ CO2 છે, તો 22 ગ્રામ CO2 બરાબર પણ 0.5 મોલ થશે. મને કેમ ખબર પડી? તો તમને લોકોને ખ્યાલ છે કે 44 ગ્રામ CO2 એટલે કે આણ્વીય દળ જેટલું CO2નું વજન હોય ને, તો એ કેટલા મોલ થાય? એક મોલ થવો જોઈએ. અને અહીંયા મેં શું કીધું? 22.4 લીટર હોય ને તો એક મોલ થાય. હવે આ 22.4ના બદલે 11.2 લીટર થઈ ગયો, ml ને આપણે ફેરવીએ તો 11.2 લીટર થઈ જાય, તો એનાથી અડધા મોલ થઈ જાય. બરાબર, એટલે ત્રણ ઓપ્શન તો અહીંયા આપણા પતી ગયા. કયા કયા? A, C અને D. બરાબર, આ એક ઓપ્શન એવો છે કે જેમાં મોલ કેટલા આપ્યા છે. આ ત્રણે ત્રણની અંદર શું છે? ત્રણે ત્રણમાં આપણે એની અંદર એક મોલ હતા. બરાબર, બીની અંદર 0.1 રકમમાં જ આપેલો છે, સીની અંદર 0.5 મોલ છે, અને ડીની અંદર 0.5 મોલ છે. બરાબર, ટોટલ ચાર છે. હવે સૌથી ઓછા મોલ કોના છે? બી ઓપ્શનમાં છે. તો જેના મોલ ઓછા એના અણુની સંખ્યા પણ કેવી થઈ જશે? ઓછી. બરાબર છે, એટલે અહીંયા જવાબ આ આવશે. તમારે શબ્દો ખાસ સાંભળવાના છે, એવું હોય તો રિપીટ પણ કરી લેવા. બરાબર, શું છે ચોથા પ્રશ્નની અંદર? તો અહીંયા 4.4 ગ્રામ CO2માં હાજર ઓક્સિજનના પરમાણુની સંખ્યા જણાવો. તો ઓક્સિજનના પરમાણુ આપણે કઈ રીતના ગણી શકશું? તો પહેલાં તો CO2ના આપણે શું ગોતશું મિત્રો? અહીંયા CO2ના મોલ બરાબર શું થશે? 4.4 ગ્રામ ના છેદમાં CO2નો આણ્વીય દળ કેટલું? 44. બરાબર, તો CO2ના મોલ કેટલા થયા? એક મોલ CO2 મળ્યો. બરાબર, સોરી, 0.1 મોલ CO2. તો હવે તમે એમ કહી શકશો કે CO2ના પરમાણુની સંખ્યા બરાબર કેટલી? તો CO2ના પરમાણુની સંખ્યા બરાબર આપણે શું લખી શકશું મિત્રો? અહીંયા 0.1 મોલ ગુણ્યા 6.022, આપણે અહીંયા 6.022 ગુણ્યા શું આવશે? 10^23. બરાબર, આવું લખી તો આપણો જવાબ શું આવશે મિત્રો? અહીંયા 0. નહીં પણ આપણે લખી શકશું, એક ઘાત જ ઓછી કરી નાખીએ સીધી સીધી,
6.022 गुणिया 10 शूँ थी जाए 22 घात। इट मीन्स के अपने अँ सीधू लखवा 1 मोल CO2 ना परमाणु संख्या बराबर शू थे मित्रों 6.022 गुणिया 10 घात परमाणु संख्या थी बराबर है 1 मोल CO2 ना परमाणु संख्या। हवे आनी अंदर 1 मोल CO2 मा ऑक्सिजन की संख्या के ऑक्सिजन की संख्या बराबर के बे बराबर तो ऑक्सिजन ना परमाणु की संख्या बराबर शू थे परमाणु की संख्या बराबर शू थे 2 गुणिया ज्या उपर हमें अपन मूल्य आयु ने क्यू 6.022 गुणिया 10 घात। हवे आनो जवाब शूँ आवे छे मित्रों एक खास जोई लईए तो आनो सीधो जवाब शूँ हशे 6 × 12 एटले अहींया तमे आनो जवाब गणी शकशो 12.44 केटलो आवशे मित्रों अहींया 12.44 गुणिया 10 घात जवाब आवे बराबर देखाय छे 12.044 हो सॉरी आगळ शूँ आवशे 044 तो हवे 12.044 गुणिया 10 घात एवो जवाब अहींया क्यांय छे नहीं बराबर पण तमे एक पॉइंट ने फेरवी नाखो ने तो आ जवाब आपेलो जो 10²² घात है एना बदले अपने शू थी जैसे 10²³ घात। हाँ वड़ी पाछो एवं न करता सर के आ घात तारे बे वड़े गुणवाना न हो तो आम घात तारे बे ने न गुणवाना हो खाली आगनी संख्या ने ज गुणवानी हो बीजू कहीं गुणवानू आवतु नथी। हाँ एटले जवाब शू आवशे मित्रों अहींया आपणो 4 जवाब आवशे सौथी पहेला शू कर्युं CO2 ना मोल गोईता पछी CO2 ना परमाणु की संख्या गोईती। हवे तमने लोकोने ख्याल छे के 1 मोल CO2 मां शू होय परमाणु की संख्या केटली होय तो अहींया आपणे गोती लीधी छे एटली तो 1 मोल CO2 मां ऑक्सिजन की संख्या केटली तो के भाई 2 तो ली जे परमाणु की संख्या मळी एना गुणिया 2 करी एटले आपणे मात्र ने मात्र ऑक्सिजन ना परमाणु की संख्या मळी जाय बराबर छे समझाई छे अहींया एक्झेक्टली तमने लोकोने। चलो तो त्यार पछीनो क्वेश्चन जोईए 5મો प्रश्न ध्यान आपजो 5મો प्रश्न ની અંદર શુદ્ધ પાણીની મોલારિટી કેટલી લ્યો બહુ સિમ્પલ થઈ ગયું શુદ્ધ પાણીની મોલારિટી કેટલી તો અહીંયા સીધે સીધું શું જોવાનું કે 1000 મિલી પાણીમાં એટલે કે 1000 ગ્રામ પાણી થાય બરાબર પાણીની ઘનતા તમને લોકોને ખબર છે 1 ગ્રામ જ છે તો અહીંયા આપણું સૂત્ર શું બનશે મિત્રો તો પાણીના મોલ બરાબર પાણીનું વજન છેદમાં પાણીનું આણ્વીય દળ કેટલા મોલ આવ્યા અહીંયા બહુ સિમ્પલ થઈ ગયું ને 55.55 કાં તો 55.56 તમે લખી શકો કોઈ પણ બરાબર આ બહુ સિમ્પલ હતું આ તો આની પહેલાંય આવી ગયું છે આપણે। ત્યાર પછીનો ક્વેશ્ચન HTPA 1 ગ્રામ હાઇડ્રોજન વાયુનું કદ લીટરમાં કેટલું હોય છે 1 ગ્રામ હાઇડ્રોજનનું। હવે આ તો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે કે HTPA H2 એટલે કે 2 ગ્રામનું કદ કેટલું હશે મિત્રો 22.4 લીટર હોય તો હવે કોમન સેન્સ છે એચ છે 1 ગ્રામ છે 1 ગ્રામ કીધું ઇટ મીન્સ કે માત્ર એ જ પરમાણુ છે તો એનું કેટલું થઈ જાય તો 11.2 લીટર બરાબર જવાબ છે કે નહીં જો આ રહ્યો બરાબર 11.2 લીટર ડન બહુ સિમ્પલ। એક કાર્બનિક સંયોજનમાં હવે આ ક્વેશ્ચન તમારા જાતે કરવા આપી દેવો છે એક કાર્બનિક સંયોજનમાં શું છે અહીંયા કાર્બનના ટકા આપ્યા છે પછી ઓક્સિજનના ટકા આપ્યા છે હાઇડ્રોજનના ટકા આપ્યા છે તો પ્રમાણ સૂચક સૂત્ર શું છે એ તમારે ગણવાનું છે તો મેં તમને શીખવાડેલું છે કાર્બનના ટકા છેદમાં શું આવશે કાર્બનનું આણ્વીય દળ ઓક્સિજનના ટકા છેદમાં ઓક્સિજનનું આણ્વીય દળ હાઇડ્રોજનના ટકા છેદમાં હાઇડ્રોજનનું આણ્વીય દળ એ જે બંનેનો ભાગાકાર આવે અને નાની નાની પૂર્ણાંક સંખ્યા હોય એમાં જે સંખ્યાનું મૂલ્ય નાનું છે એ મૂલ્ય વડે 3 ના મૂલ્યને ફરી પાછા ભાગી નાખવાના એટલે આપણને જે મૂલ્ય આવશે એટલે કાર્બનનું 1 આવશે હાઇડ્રોજનનું ઓલમોસ્ટ 2 જેવું આવશે બરાબર અને ઓક્સિજનનું ફરી પાછું ઓલમોસ્ટ 1 જેવું આવશે તો તમારે ત્યાં સૂત્ર શું બની જશે CH2O બરાબર છે આ તમારે જાતે ટ્રાય કરવાની છે કેમકે સ્વાધ્યાયમાં આ પ્રકારનો દાખલો આપણે ઓલરેડી ભણી ગયા છીએ ઉદાહરણમાં પણ આ પ્રકારનો દાખલો ભણી ગયા છીએ બરાબર એટલે રિપીટ થાય છે। ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન 100 મિલી જલીય દ્રાવણમાં 7.1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ Na2SO4 ઓગાળવામાં આવે તો દ્રાવણની મોલારિટી જણાવો મોલારિટીનું સૂત્ર તમને લોકોને આવડે દ્રાવ્યનું વજન આપેલું છે તમારે આનું આણ્વીય દળ ગોતવાનું છે Na2SO4નું બરાબર તો સાદું સૂત્ર શું તો મોલારિટી બરાબર શું આવશે અહીંયા 7.1 ગુણ્યા શું આવશે ગુણ્યા 1000 કરી નાખો 100 મિલી દ્રાવણ જ કીધું છે તો અહીંયા 100 કરી નાખો અને Na2SO4નું આણ્વીય દળ તમારે જાતે ગોતી નાખો શું આવશે જે આવે એ ગોતી લેજો બરાબર ભાગાકાર ગુણાકાર કરજો જવાબ આવી જશે કંઈક ડન। ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન
ध्यान आपजो, एक एम यू कोने सामन हो तो आ याद ज रखा, एक एम एक एम यू कोने सामन हो मित्रों, तो अँ जवाब शू आपड़ो एक ना छेद में बार कार्बन की सापेक्ष में अपने टूंक में एम यू एटमिक मस यूनिट ने गोती है, कार्बन की सापेक्ष में गोती है वन अपन ट्वेल सी ट्वें सी ट्वेल एट कार्बन कार्बन बार नमूनो है, बीजू कहीं नहीं बराबर। एट आ जवाब ने तेरे बहुत सीम्पली याद ज राखी ले, आम कोई बीजी नवीन बात आती नहीं, आ जवाब ने याद रखो। चलो त्यार पछी नेक्स्ट क्वेश्चन, आपेली एक रिएक्शन है, हवे आ प्रक्रिया में जयरे एक मोल एन एच थ्री ने एक मोल ओ टू ने प्रक्रिया पूर्ण करवा मिश्र करवामां आवे त्यारे शूँ थाय, तो सौथी पहला शूँ थई जाय, तो संपूर्ण ऑक्सिजन वपराई जाय छे, का तो एक मोल एनो उत्पन्न थाय छे, एक मोल तो नथी थतुं, चार मोल थाय छे, एक मोल एच टू ओ उत्पन्न थाय छे, एवुं कंई नथी थतुं। एटले आ जो ए बी अने सी तो कहीं थाता ज नथी, पछी एमोनिया पानी में द्राव्य होवाथी प्रक्रिया अटकी जाय छे, एमोनिया पानी में द्राव्य होवाथी प्रक्रिया अटकी जाय छे एवुं पॉसिबल नथी बराबर, केम के एनी प्रक्रिया ऑक्सिजन साथे नहीं छे, एटले बी डी अने सी तो ऑप्शन आवता ज नथी, तो ऑक्सिजन संपूर्ण वपराई जाय छे, ई आवे शुं काम, एने संपूर्ण वपराई जाय खबर पड़े छे, केम के अहींया 10 ऑक्सिजन छे प्रक्रिया दरमियान शुं थाय, चार ऑक्सिजन एनोमां वपराई जाय, 6 ऑक्सिजन क्यां वपराई जाय छे पाणीमां, एटले एवुं अहींया थातुं नथी કે ભાઈ એમોનિયાથી પાણીમાં ઓગળી જાય છે એટલે પ્રક્રિયા આગળ વધતી નથી કે પ્રક્રિયા અટકી જાય છે એવું કંઈક થશે નહીં, સંપૂર્ણ ઓક્સિજન એમોનિયા સાથે પ્રક્રિયા કરશે જ બરાબર। ચાલો ત્યાર પછી આગળ 11મો પ્રશ્ન જોઈએ, ધ્યાન આપજો, અહીંયા 558.6 ગ્રામ એફીમાં પરમાણુની સંખ્યા કોના જેટલી હશે, અને એફીનું આણ્વીય દળ આપણને આપેલું છે, આપણે સીધે સીધા મોલ ગણીએ તો કેવી રીતના ગણશું, 558.6 બરાબર છેદમાં શું આવશે, 55.86, એટલે આના મોલ કેટલા આવશે, અહીંયા આપણને 10 મોલ મળે છે બરાબર, આના કેટલા મોલ થાય છે 10, હવે 10 મોલ થાય છે, અને કાર્બનના મોલ આપણે ગણીએ તો પહેલો જ ઓપ્શન જોઈએ કે 60 ગ્રામ કાર્બન પરમાણુ કરતાં બમણી એવું કહેવા માગે છે, તો મોલ ડબલ હોય તો સંખ્યા પણ શું થઈ જાય, બમણી થઈ જ જવાની છે, તો 60 ગ્રામ કાર્બન હોય, 60 ગ્રામ કાર્બનના છેદમાં કાર્બનનું આણ્વીય દળ કેટલું 12, તો અહીંયા કેટલા મોલ થાય, 5 મોલ થાય। હવે આના 5 મોલ છે, કાર્બનના 5 મોલ છે, અને આ એફી છે એના 10 મોલ છે, તો જવાબ સીધે સીધો બમણો અહીંયા જવાબ આવી ગયો કે 60 ગ્રામ કાર્બન કરતાં બમણી, તો આ 5 મોલ કાર્બન, એફીના મોલ કેટલા આપ્યા છે 10 મોલ આપ્યા છે, તો બમણા મોલ થઈ ગયા, આ જ જવાબ આવશે, બાકીના એક જવાબ આવતા નથી, અહીંયા એક મોલ જવાબ આવે તો બી ઓપ્શન આવે બરાબર, આ તો આવું કોઈ કાળે બનતું જ નથી, 8 ગ્રામ હિલિયમ કરતાં અડધી આવું કાંઈ પોસિબલ થાય નહીં, હિલિયમ કરતાં અડધી તો કોઈ કાળે ન થાય, કાર્બન કરતાં બમણી છે તો હિલિયમ કરતાં અડધી તો અહીંયા કોઈ કાળે બનશે નહીં બરાબર। ચાલો ત્યાર પછી 12મો ક્વેશ્ચન, એક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર CH2 છે, જો એક મોલ સંયોજનનું આણ્વીય દળ 42 હોય તો આણ્વીય સૂત્ર શું થાય, એક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર આપણને આપી દીધું CH2 છે, હવે એક મોલ સંયોજનનું આણ્વીય દળ આપણને કેટલું કીધું છે, 42 ગ્રામ કીધું છે, આણ્વીય દળ 42 ગ્રામ CH2નું, પહેલાં તો આપણને ટૂંકમાં અહીંયા આણ્વીય દળ જો 42 ગ્રામ આપ્યું છે, તો પરમાણુની સંખ્યા પ્રમાણ સૂચક સૂત્રનું દળ તમને લોકોને ગોતતા આવડે છે, CH2નું દળ કેટલું થાય મિત્રો, અહીંયા CH2નું કાર્બનનું 12 વત્તા 2 એટલે કેટલું થશે, અહીંયા 14 થશે, એટલે સૂચક સૂત્ર દળ થઈ ગયું, સૂત્ર દળ બરાબર, આણ્વીય દળ તમને લોકોને આપેલું છે, તો આ સાદું એક સૂત્ર અહીંયા આવ્યું જે કહ્યું છે એન બરાબર આણ્વીય દળના છેદમાં સૂત્ર દળ, એટલે 42 ના છેદમાં 14 એન બરાબર 3, તો આપણું આણ્વીય સૂત્ર શું હશે, તો એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્રનું જે દળ છે એ બરાબર, જવાબ શું હશે, CH2 × 3 એટલે C3H6, બહુ સિમ્પલ છે, C3H6। ચલો આગળ વધીએ, ત્યાર પછીનું પાછો એને એ જ ક્વેશ્ચન છે, એટલે રિપીટ થાય છે એટલે આપણે એને જોતા નથી, ત્યાર પછી +2 સંયોજકતા ધરાવતી ધાતુ નો તુલ્ય ભાર જો 12 હોય તો તે ધાતુના ઓક્સાઇડનો અણુભાર કેટલો હોય, +2 સંયોજકતા ધરાવતા હોય એનો તુલ્ય ભાર 12 હોય તેનો અણુભાર કેટલો, એના ગુણ્યા 2 જેટલો બરાબર, સામાન્ય તો તુલ્ય ભાર છે એ આણ્વીય ભાર આણ્વીય દળ જેટલું ક્યારે હોય, જ્યારે સંયોજકતા +1 હોય ને, આ ખાસ +1 સંયોજકતા હોય ત્યારે શું થશે, તુલ્ય ભાર બરાબર શું આવશે, અણુભાર બરાબર, આ એક ખાસ યાદ રાખજો, હવે +2 છે, +2 હોય ત્યારે શું આવશે, તુલ્ય ભાર બરાબર શું આવશે, 2 ગુણ્યા
अणुभार, सॉरी अँ अणुभार केटलो आवशे, बे गुणिया तुल्य भार जेटलो, बराबर। आ एक चेन्जिस खास, तो अँ आप शूँ आपेलो छे जो जी ने, तुल्य भार बराबर शू आवशे, सादु सूत्र आप्युं छे आ गणतरी माटे, तुल्य भार बराबर शू आवशे अहींया અણુભારના છેદમાં સંયોજકતા, તો અણુભાર બરાબર શું થાય, તુલ્ય ભાર ગુણ્યા સંયોજકતા, જે અમે સૂત્ર હમણાં તમને કીધું એ 12 × 2 એટલે 24, બરાબર છે। તો ધાતુ આપણને શું કીધું છે, તો ધાતુના ઓક્સાઇડનો અણુભાર કીધો છે, ધાતુના ઓક્સાઇડનો M2+ અને O2- બનતું સંયોજન MO છે, તો MOનો અણુભાર કેટલો, 24 × 16, MOનો અણુભાર કેટલો, કે ધાતુનો અણુભાર આપણને ખબર પડી ગઈ મિત્રો કેટલો છે, 24 છે। તો ઓક્સિજનનો અણુભાર તમને લોકોને ખબર છે કેટલો છે, 16, તો 24 + 16 એટલે આખે આખો અણુભાર આપણને મળ્યો કેટલો, 40, બરાબર। અહીંયા આપણને કેનો આપ્યો હતો, ધાતુનો માત્ર 12 આપ્યો હતો, તો ધાતુનો બમણો થાય એટલે કેટલો થઈ જાય, 24, એટલે આ જવાબ સીધો આવતો નથી, બરાબર છે। પણ હવે આની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો છે, કેમ કે ક્વેશ્ચનમાં આપણને ધાતુના ઓક્સાઇડનો પૂછેલો છે, તો ઓક્સાઇડનો કેટલો, તો 16, બરાબર, 24 + 16 એટલે 40, એમાં વળી પાછો ઓક્સિજનનો બમણો કરવાની જરૂર નથી, કેમ કે એના માટેની અહીંયા કોઈ વાત આપેલી નથી, કેમ કે +2 ઓક્સિડેશનાંક છે એ માત્ર ધાતુનો જ હોય, તો એના માટેની જ અહીંયા વાત આપેલી છે। ત્યાર પછી 15મો પ્રશ્ન, એક કાર્બનિક સંયોજનમાં CHN પરમાણુ વજનનો ગુણોત્તર આપ્યો છે 9:1:35, જો સંયોજનોમાં અણુભાર 108 હોય તો આ સંયોજનોનું આણ્વીય સૂત્ર ગણો, જો બહુ સિમ્પલ આપ્યું છે, 9:1:3.5। હવે કાર્બન માટે શું આવશે, તો 9, 1 અને 3.5 આપ્યું છે, બધાને પોતપોતાના અણુભાર વડે આપણે ગુણી નાખ્યા એટલે શું દેખાશે, CHN 9/12 હાઇડ્રોજન છે તો 1/1 અને 3.5/14 એટલે નાઇટ્રોજનનું આણ્વીય દળ, બરાબર। આપણને કંઈક જવાબ જે આવે છે એ કેવું આવે છે, 0.1:0.25। હવે જેનું મૂલ્ય નાનું છે એના વડે બધાને ભાગી નાખવાના છે, તો આપણે શું કર્યું એની અંદર, જો 0. સૌથી નાનું કોનું મૂલ્ય 0.25 છે, તો એના વડે કોને બધાને એના વડે ભાગી નાખ્યા, જવાબ શું આવે, CH અને એનની સંખ્યા કેટલી, તો CH અને એનની સંખ્યા 3:4:1 જવાબ આવે છે। તો આપણું સામાન્ય સૂત્ર શું બનશે, અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર C3H4 અને N। હવે અણુભાર આપણને કેટલો આપ્યો છે, 108, અને આનો અણુભાર કેટલો થાય, આનો ગણો જઈને 54 થશે, બરાબર, એનો કેટલો થશે, 54, 12 × 36 + 14 + 4, બરાબર, કેટલો થાય છે, 54। તો જવાબ આપણો ફાઇનલી શું આવે છે, અહીંયા 2 જવાબ આવે છે, તો એન બરાબર 2, તો આ 2ને આપણે કોની વડે ગુણ નાખવાના, પ્રમાણ સૂચક સૂત્ર વડે, આપણને શું ફાઇનલી મળશે, અહીંયા સામાન્ય સૂત્ર જે મળે છે એ મેઇન આણ્વીય સૂત્ર C6H8 અને N2। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, આ પણ હવે બધે પ્રશ્નો લગભગ સહેલા છે, છતાં જોઈએ, હેબર પદ્ધતિમાં એમોનિયા ઉત્પાદનમાં 30 લિટર ડાયહાઇડ્રોજન, 30 લિટર ડાયનાઇટ્રોજન ધારેલ નીપજ છે, ટૂંકમાં એ ધારેલ નીપજના 50% જ આપણને નીપજ મળે છે, હવે આ બંનેની પ્રક્રિયાથી જે નીપજ મળે છે એના 50% નીપજ મળે છે, તો આ પરિસ્થિતિમાં પ્રક્રિયાને અંતે મિશ્રણમાં રહેલા વાયુનું પ્રમાણ કેટલું વધશે, બરાબર, મિશ્રણમાં રહેલા વાયુનું પ્રમાણ કેટલું વધશે, સીધે સીધું અહીંયા ધ્યાન આપજો બધા, કે ભાઈ N2 + 3H2 એટલે શું મળશે, 2 mols of NH3, બરાબર। હવે તમે લોકો અહીંયા જુઓ છો કે એક કદ N2 એટલે કે 1 mol N2, બરાબર, 3H2 એટલે કે 3 કદ H2, બંનેની પ્રક્રિયા થાય એટલે 2 કદ શું મળે છે, એમોનિયા મળે છે, બરાબર। તો આ 30 જે આપેલા છે રકમની અંદર આપણને, 30 લિટર અને 30 લિટર બંને આપેલા છે, તો 1 કદ N2 એટલે કેટલું, 10 લિટર, અને 3 કદ H2 એટલે કેટલું, 30 × 30 પૂરેપૂરા, બરાબર, 10 + 10 + 10 એટલે 1 કદ કીધું છે તો 10, ને 3 × 3 કદ કીધું છે તો 30, તો અહીંયા 2 કદ NH3 મળે છે, તો અહીંયા આપણું NH3 છે એ કેટલા લિટર મળતું હોવું જોઈએ, 10 અહીંયા, તો NH3 કેટલું મળશે અહીંયા મિત્રો, 20 લિટર મળશે, બરાબર છે, આ તમને ખબર પડશે, 2 કદ ઇટ મીન્સ શું થશે, એટલે 1 કદ = 10 લિટર, 2 કદ = 20 લિટર, અને 3 કદ = શું થશે અહીંયા, 30 લિટર। હવે પ્રક્રિયાને અંતે 50% જ નીપજ મળે છે, જો આવું થવું જોઈતું હતું, જો આ પ્રક્રિયા પ્રમાણે હાલતા હોત તો આવું થવું જોઈતું હતું, પણ 20 લિટરના બદલે 50% જ થાય છે, તો આપણને કેટલા લિટર મળે છે, 10 લિટર NH3 જ ખાલી બને છે, 10 લિટર NH3 મળે છે, તો બાકીનો શું થઈ ગયો અહીંયા, બનતો નથી, 10 બનતો નથી, બરાબર। હવે N2નું પ્રમાણ કેટલું વપરાણું હોય છે, જો 10 લિટરની અંદર જો 50%
અહીંયા આપણે 10 લિટર N2 ઉપયોગ કર્યો પણ થાય છે 50%, તો 10 ના 50% એટલે કેટલા, 5 લિટર જ ઉપયોગમાં લેવાનો. આપણી પાસે રકમમાં કેટલો હતો, 30 લિટર N2 હતો, બરાબર. જો અહીંયા 30 લિટર N2 આપેલો છે રકમમાં, હવે 30 લિટરમાંથી 5 જ લિટર વપરાણો, તો બાકી કેટલો હોય તો 25 લિટર, બરાબર. અને હાઇડ્રોજન આપણે કેટલો લીધો હતો, 30 લિટર લીધો હતો, એના 50% નીકળતી હોય તો 15 લિટર ટૂંકમાં નીપજ મળી હતી, બાકી કેટલો રહ્યો, 15 લિટર. તો અહીં જવાબ એક્ઝેક્ટલી શું હશે, તો 10 લિટર NH3, 25 લિટર N2 અને 15 લિટર H2, ત્યાં મિશ્રણમાં વાયુઓનું પ્રમાણ કેટલું છે, તો એ મિશ્રણમાં આટલા વાયુનું પ્રમાણ બાકી રહેશે, બરાબર, પ્રક્રિયાને અંતે, કેમ કે આટલા જ નીપજમાં મળે છે આપણને. ડન, આ પછી ખબર પડી જશે એક્ઝેક્ટલી આમાં નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, જે આપણે નિયમો બધા ભણ્યા હતા એનો ઉપયોગ ખાસ કરેલો છે. મોલ એટલે કદ, બરાબર, ત્યાં મોલ આપેલું છે એના પ્રમાણ ઉપરથી કદ નક્કી કરેલું છે. અને શરૂઆતમાં અહીંયા આપણને 30-30 લિટર બંનેના કદ આપેલા છે, બરાબર, એના ઉપરથી આપણે આ ગણતરી કરેલી છે. લોજિક છે આખે આખું, ધ્યાન દેવા જેવું છે. ચલો ત્યાર પછી 400 મિલી 1.5 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ 520 મિલી 1.2 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણની અંદર મિશ્રિત થાય છે. એટલે બે જુદા જુદા દ્રાવણ છે આપણી પાસે, આ એક દ્રાવણ છે અને આ દ્રાવણ છે, મિશ્ર કરતાં દ્રાવણની સાંદ્રતા કેટલી થઈ જાય. તો દ્રાવણની કુલ મોલારિટી માટેનું સૂત્ર, આ તો અહીંયા 2 જ IP છે, 3 IP હોય ને તો આ જ રીતના સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. આ સૂત્ર શું છે, મોલારિટી બરાબર શું આવશે અહીંયા, મોલારિટી બરાબર M1V1 + M2V2 / V1 + V2. હવે 3 હોત ને તો M3V3 પણ આવે ને / V3 પણ આવે વધારાનું, બરાબર છે. આમાં જેટલા પણ મોલારિટી અને વોલ્યુમ આપેલા છે બધાનું એડિશન કરવાનું આવશે. તો હવે તમને સંખ્યાઓ તો આપેલી છે, V એટલે કદ, બરાબર, અને M એટલે મોલારિટી, બેયમાં તમને આપેલી છે અહીંયા બે જગ્યાએ, બરાબર છે. શરૂઆતમાં રકમમાં જ ગુણાકાર ભાગાકાર તમને આવડે છે, કરી નાખો જાતે, બરાબર. હા, M1V1 નો ખબર પડે તો જોઈ લેવું, બરાબર છે. શું 480 છે એ શું છે, V1 છે, 520 છે V2 છે, બરાબર. પછી આ M1 છે અને આ શું છે, 1.2 M2 છે. ડન, આટલી તો ખબર પડશે. ચલો આગળ વધીએ. 0.25 મોલ ઓક્સિજનમાં કેટલા મોલ Mg3PO4 2 હોય છે. બહુ સિમ્પલ મેથડ છે આની તો, કે Mg3PO4 2 એક મોલમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હોય મિત્રો, 8 પરમાણુ છે. જો અહીંયા PO4 2 છે તો ઓક્સિજન 4 અને ગુણાકારમાં 2 એટલે 4 × 2 = 8, તો 8 મોલ ઓક્સિજન પરમાણુ એક મોલ Mg3PO4 2 છે. તો આપણી પાસે કેટલા ઓક્સિજનના 0.25 મોલ છે, તો અહીંયા ચોકડી ગુણાકાર આવશે, 0.25 × 1/8 એટલે આપણી પાસે જે જવાબ આવશે કેટલો આવશે, 3.125 × 10⁻²⁰ મોલ ઓક્સિજનની સાપેક્ષમાં, સોરી 0.5 મોલ ઓક્સિજનની સાપેક્ષમાં Mg3PO4ના મોલ કેટલા હશે, 3.125 × 10⁻²⁰. બરાબર, 19મો ક્વેશ્ચન. 2.5 મોલર અને મોલારિટી બે અહીંયા એક જ થશે આ રકમની અંદર, કેમકે આ દાખલો જે મોલારિટીવાળો જે છે એ ટેક્સ્ટબુકની અંદર ઓલરેડી ઉદાહરણની અંદર આપણે છેલ્લો દાખલો ભણ્યા હતા, ટેક્સ્ટબુકનું ચેપ્ટર જ્યારે આપણે કર્યું એમાં છેલ્લો દાખલો, બરાબર, એ કોપી પેસ્ટ દાખલો છે. હા, રકમ ખાલી બદલેલી છે, રકમમાં મૂલ્યો બદલેલા છે, બાકી મેથડ સેમ જ છે. તો 2.05 મોલર એસિટિક એસિડના દ્રાવણની ઘનતા, આનું નામ છે મિત્રો એસિટિક એસિડ, C3COOHને કહેવાય એસિટિક એસિડના દ્રાવણની ઘનતા આપણને આપેલી છે, તો દ્રાવણની મોલારિટી ગણવાની છે કેટલી થાય. તો એ વખતે પણ આપણે આ જ વાત કરી હતી કે 1000 ml જે C3COOHના દ્રાવણની અંદર 2.05 મોલ કોણ હોય, એસિટિક એસિડ, એટલે મોલારિટી ઇજ શું થઈ જશે એના મોલે. પછી એસિટિક એસિડનું આણ્વીય દળ કેટલું, તો કે ભાઈ ગણીએ તો 60 આવશે. હવે તમને લોકોને એ ખબર છે કે ભાઈ મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ થાય, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, તો વજન બરાબર શું થાય, આણ્વીય દળ ગુણ્યા શું આવશે, મોલ, એટલે આપણને શું મળે છે, વજન કોનું, એસિટિક એસિડનું કેટલું મળ્યું, 123 ગ્રામ, બરાબર. હવે આની અંદર ઉમેરીએ કે ઘનતા બરાબર, નવું સૂત્ર, ઘનતા બરાબર શું આવશે, વજનના છેદમાં કદ. તો દ્રાવણનું બરાબર આપણે શું કરશું, દ્રાવણ આખે આખાનું, આ તો આપણને દ્રાવ્ય પદાર્થનું વજન મળ્યું ને, આ જે વજન મળ્યું એ શું છે, દ્રાવ્ય પદાર્થનું વજન છે. આપણે કયું જોઈએ છે, દ્રાવણનું વજન, દ્રાવણનું વજન બરાબર શું આવશે, તો અહીંયા 1.02 ઘનતા ગુણ્યા શું આવશે, દ્રાવણનું કદ કેટલું છે, 1000, તો આપણને દ્રાવણનું વજન કેટલું મળ્યું,
1020 આ આપણને શું મળ્યું? દ્રાવ્યનું વજન મળ્યું હતું, દ્રાવ્યનું વજન. અને આ અત્યારે આપણને દ્રાવકનું વજન. એના જેવો જ દાખલો છે. આ બે આના માટેનું વજન છે અને 1020 છે એ દ્રાવકનું વજન છે. તો તમે ટોટલ દ્રાવકનું વજન બરાબર શું કરો, દ્રાવણ માઇનસ દ્રાવ્ય વજન, એટલે કેટલું મળશે? 897 ગ્રામ, જેને આપણે કિલોગ્રામમાં ફેરવી શકીએ. જો ઉપર ગુણાકારમાં 1000 ન લખો હોય તો કિલોગ્રામમાં ફેરવી શકીએ, બરાબર. તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન કેટલું? તો 123 બરાબર. છેદમાં શું છે? દ્રાવ્યનો અણુભાર કેટલો છે? 60. દ્રાવકનું વજન કેટલું છે? કિલોગ્રામમાં લખવું હોય તો 0.897, અને જો ગ્રામમાં લખવું હોય તો અહીંયા ગુણ્યા ઉપર 1000 લખવા પડે. એટલે આ રીતના પણ લખી શકાય, 123 ગુણ્યા 897, સોરી 123 ગુણ્યા આવશે 1000, છેદમાં શું આવશે? 60 ગુણ્યા શું આવશે? 897. તો આ ગ્રામમાં ગ્રામમાં જ રહે, બરાબર છે. આ જે છે એ સેમાં રહેશે, ગ્રામમાં જ રહેશે. તો આ ગુણાકાર ભાગાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે? 2.08, બરાબર છે. કેટલો જવાબ આવે છે અહીંયા મિત્રો? 2.08. આ મેથડ જે છે એ ઓલરેડી ઉદાહરણમાં આપેલી છે, હું બીજી વાર કહું છું, બરાબર છે. ખાસ જોઈ લેજો એ પણ, પહેલાં એ રિપીટ કરજો પછી આ મેથડને જોજો, અને એ જો સમજાતી હોય તો આ એના ઉપરથી તમારે સીધે સીધો કરી નાખવાનો છે, બરાબર. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ વન, અને આજનો છેલ્લો પ્રશ્ન શું આવશે? કોઈ એક તત્વ એક્સના સમસ્થાનિકો કુદરતી રીતે આપણને ઉત્પન્ન થતા આપ્યા છે. એક્સ 200 આપેલું છે, જેના 90% છે. એક્સ 199 છે, જેના 8% છે. અને એક 202 છે, એના 2% છે. તો આ તત્વોને સરેરાશ આણ્વીય દળ કેટલું હશે? લ્યો, તો આપણે શું અહીંયા, તો બધાના સમસ્થાનિક આપ્યા છે, 200, 199 અને 202. ટકાવાર પ્રમાણ આપ્યું છે, તો આપણે શું કરવાનું? બધાને એકસાથે ગુણવાના છે. 200 × 90 = 199 × 8 × 202 છેદમાં એના ટકાવાર પ્રમાણનો કુલ સરવાળો, બરાબર. આ આ સમસ્થાનિકો વિશેની વાત આપણે પહેલાં આવી ગઈ છે. સમસ્થાનિકોનું આપણે ટૂંકમાં આગળ મેં તમને MCQ સોલ્વ કરાવ્યા હતા ને, ત્યારે કીધું હતું એક્સ્ટ્રા MCQ સોલ્યુશનની અંદર કે તમે સરેરાશ લઈ શકશો ખરી, બરાબર છે. અને કદાચ નથી કહેવાનું, ભૂલાઈ ગયું છે, તો તમે આ ખાસ ધ્યાનમાં રાખજો. ટકાવાર પ્રમાણ ગુણ્યા એનું જે દળ આપેલું છે 200, ટકાવાર પ્રમાણ ગુણ્યા દળ જે 199, અને ટકાવાર પ્રમાણ ગુણ્યા 202, છેદમાં જે ટકાવાર પ્રમાણ છે એનો વાળો, બરાબર. તો 19,996 × 100 એટલે કેટલો આવશે? સરેરાશ 199.96 એટમિક માસ યુનિટ, આ આપણું શું આવે છે? સરેરાશ મૂલ્ય. એટલે 199.96 એપ્રોક્સિમેટ આપણે શું કહી શકીએ મિત્રો? 200 કહી શકીએ, બરાબર. 199.96 છે, 5 કરતાં ઓછું હોત તો આપણો સી આન્સર આવી શકે ખરી. 199.45 કે 46 કે એવું કંઈક હોત તો આવી શકે, પણ આ કેટલું છે? 96 છે પાછળ. 96 એટલે અરાઉન્ડ 200 થઈ જશે, એટલે જવાબ શું આવશે અહીંયા? ડી. ઓકે, તો અહીંયા આપણા 20 પ્રશ્નોનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બાકીના 19 પ્રશ્નો છે એનું સોલ્યુશન તમે કન્ટિન્યુ રાખજો. આના પછીના લેક્ચરની અંદર આપણે એનું સોલ્યુશન પૂરેપૂરું કરી નાખશું. અને આ 1 થી 20ની હું તમને PDF એક સાથે મોકલી જ દેવાનો છું વિથ સોલ્યુશન, એટલે તમે એમાંથી જોજો. જેમાં ડાઉટ હોય એમાં એ દાખલાનો વોટ્સઅપમાં ફોટો પાડીને મને મોકલી દેજો, આપણે પર્સનલી એનું ડિસ્કશન કરીને તમને જવાબ મળી જશે, બરાબર. તો આજે અહીંયા સુધી, થેન્ક યુ.